નમસ્કાર સ્ટુડન્ટ્સ, આપણે ચેપ્ટર નંબર 5મું હતું બેટા, બરાબર બેટા? એ આપણે કમ્પ્લીટ કર્યું હતું ચેપ્ટર નંબર 5મું. હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર નંબર 20મું. ટોટલ હવે આપણા કોર્સમાં 4 ચેપ્ટર બાકી છે, 17, 18, 19 અને 20. આજે આપણે 20મું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. એ બહુ નાનું ચેપ્ટર છે, પણ થોડુંક અત્યાર સુધી તમે લોકોએ જે સમાજ ભણેલું છે એનું બધા કરતાં કંઈક અલગ જ છે. એમ કે સમાજ રિલેટેડ જ છે, જે સમાજમાં આપણે રહીએ છીએ એમાં એકચ્યુઅલમાં શું હતું પહેલાંના સમયમાં, અને હજી ઘણું બધું એ લાગુ પડે છે એવું ભણી છે. પણ તમારે 9મા શું હતું તો કે પહેલાં બધા અંગ્રેજોનું એના રિલેટેડ આવતું હતું, કે વિશ્વયુદ્ધનું ને એવું બધું. 8મા એવું આવતું હતું કે અંગ્રેજોનું આવતું હતું, બરાબર. પછી 9મા શું થયું તો સ્ટાર્ટિંગમાં 1-2 ચેપ્ટર અંગ્રેજોના હતા, દેન આફ્ટર વિશ્વયુદ્ધ હતું, બરાબર. પછી આપણે સરદાર વલ્લભભાઈ પટેલે 562 રજવાડાને ભેગા કરેલા એ રિલેટેડ ચેપ્ટર હતું. 9મું 10મું ને એ બધા ચેપ્ટર, તો 11-12 ચેપ્ટર તો શેના હતા, તો કે નાગરિક. પછી 13 થી 20 ચેપ્ટર જેવા કંઈક હતા, બરાબર. 18-19 જેવા ચેપ્ટર, તો એમાં પ્રાણી આવી જતું હતું ને સમસ્યાઓ આવી જતી હતી, આપત્તિઓ આવી જતી હતી, એ રિલેટેડ ચેપ્ટર્સ હતા. અત્યારે આપણે 10મા શું ભણ્યું તો કે સંસ્કૃતિ રિલેટેડ, આખા ભારતમાં કઈ ટાઈપની સંસ્કૃતિ છે એ બધું આપણે ભણ્યું, ખોદકામ, અવશેષો, આ તે એવું બધું. મિડલના જે ચેપ્ટર હતા એ આપણા જમીન રિલેટેડ હતા, ખનીજો રિલેટેડ હતા, બરાબર, પાકો રિલેટેડ હતા. 10મું જે આખું જે સમાજ છે એ અત્યાર સુધીના જે તમારું સમાજ આવ્યું હતું 1 to 9નું, એના કરતાં સાવ ડિફરન્ટ હતું. પણ આગળના ચેપ્ટર બહુ મજા આવે એવા હતા, મિડલના થોડા ઘણા સહેલા હતા. હવેના જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 17, 18, 19 અને 20, એ ચારે ચાર ચેપ્ટર બેટા અલગ જ છે, એક ચેપ્ટર બીજા ચેપ્ટરને કનેક્ટેડ નથી. બહુ સારું કહેવાય કે 15મું ચેપ્ટર એ લોકોએ કાઢી નાખ્યું છે, કેમ કે એ બહુ જ આમ અલગ ટાઈપનું હતું. એમ 18, 19, 20, 21, બરાબર 17, એ બધા પણ થોડાક અલગ ટાઈપના છે, પણ સામસામે હોય તો વધારે મજા આવે. થોડુંક આમાં આપણને ન મજા આવે, પણ તોય આપણે આપણી રીતે મજા લેવાની છે. ઓકે બેટા, ચાલો ચેપ્ટર નંબર 20 શરૂઆત કરીએ. ભારતની સામાજિક સમસ્યા, આપણે જે સમાજમાં રહીએ છીએ બેટા એની ઘણી બધી સમસ્યાઓ છે, એ આપણને નથી દેખાતી, પણ તમે જ્યારે મોટા થશો, બરાબર, ત્યારે એ બધી એ જ સમાજમાં તમારે રહેવાનું છે, કામ કરવાનું છે, મોટું થવાનું છે, શીખવાનું છે, બરાબર. તો એમાં ઘણી બધી ઘણા બધા લોકોને સમસ્યા ઉદ્ભવે છે અને ઘણા બધા પડકારો પણ છે. ભારત એક વિશાળ વસ્તી અને વિશ્વની સૌથી મોટી લોકશાહી. આપણને ખબર જ છે કે ભારતમાં સૌથી વધારે વસ્તી છે, એવું કહે છે 2050 સુધીમાં તો ફર્સ્ટ ઉપર આવી જ જશે, પણ હવે 50 દેખાશે નહીં, 50 પહેલાં આવી જશે. આપણે સેકન્ડ રેન્ક ઉપર તો છીએ જ, તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને ખબર જ છે કે ભારત એક વિશાળ વસ્તી તો ધરાવે જ છે, અને વિશ્વની સૌથી મોટી, વર્લ્ડમાં સૌથી મોટી જો કોઈ ડેમોક્રેસી હોય, ડેમોક્રેસી મીન્સ લોકશાહી, લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું કોઈ શાસન હોય, બરાબર, વર્લ્ડમાં, તો એ આવે છે આપણો ભારત દેશ, જ્યાં વિવિધ ધર્મ છે. તમે જે જગ્યાએ જાઓ ત્યાં બધા અલગ અલગ ધર્મના લોકો છે, ધર્મ, જાતિ, બરાબર, ભાષા, સંસ્કૃતિ ધરાવતા લોકો વસે છે. એવડો મોટો લોકશાહી દેશ છે કે ત્યાં બધા લોકો અલગ અલગ રીતે રહે છે, અને પાછા અલગ અલગ રીતે રહે છે ને પાછા રહે છે કેવા, તો કે શાંતિથી, બરાબર. શું કહે છે, ભારતની સંસ્કૃતિ છે એ સમન્વયકારી છે. આપણે જોયું કે ચેપ્ટર નંબર પહેલામાં મોંગોલોઇડ છે, પછી નેગ્રીટો હતા, ઓસ્ટ્રેલોઇડ હતા, એ બધા એક એક સમયે એના અનુકૂળ સમય અલગ અલગ પ્રદેશોમાંથી પણ નહીં, અલગ અલગ કન્ટ્રીઝમાંથી આવ્યા હતા, પણ અહીંયા આવ્યા, એને મજા આવી, ભારતમાં ઘણું બધું શીખા, અને એક સમય પછી શું થઈ ગયા તો કે અહીંયા ને અહીંયા એ વસી ગયા. અને આજે પણ સૌરાષ્ટ્રમાં ઘણી બધી જગ્યાએ એ પ્રજાના શું જોવા મળે છે, તો કે આપણને લક્ષણો જોવા મળે છે. તો શું કહે છે કે ભારતની સંસ્કૃતિ એવી છે કે જે લોકો આવ્યા ને એ બધા લોકોને આપણે શું કરી લીધા, તો કે આપણામાં સમાવી લીધા છે, તો કે સમન્વયકારી. આજે કોઈ આપણા જ ક્લાસમાં કોઈ નવું બાળક આવે,
બરાબર, એના ફાધરને પોસ્ટિંગ થયું હોય કદાચ ગુજરાતમાં, હોય હિન્દી ભાષી અને કાં બીજી કોઈ બાજુનો હોય બરાબર, અને કાં એવું વિચારવાનું ચલો ગુજરાતનો ગુજરાતનો છે પણ વલસાડ સાઈડનું કોઈ બાળક છે, વલસાડના એરિયા સાઈડનું એટલે દક્ષિણ ગુજરાત, હવે આપણા ક્લાસમાં આવે છે બરાબર, એટલે પહેલાં બે ત્રણ દિવસ તો શું કરે, કોઈ એને જ્યાં કોઈ એબસન્ટ હોય ને એની જગ્યાએ પહેલાં તો એને બેસાડી દઈએ, તમે લોકો એવું કરો, અમે લોકો જ્યાં સુધી ન આવ્યા હોય ત્યાં સુધી, પછી બાળક બેસી જાય, પછી એક બે કલાક તો એ કંઈ બોલે નહીં, એના આજુબાજુવાળા એને પૂછે એટલું જ બોલે, પછી બે ત્રણ દિવસ પછી એને ફીલ જ ન થાય કે એ અહીંનો છે જ નહીં, એ રાજકોટનો નથી એવું તમે એને ફીલ ન કરવા દો, કેમ કે એ બ્રેકમાં એકલો બેઠો હોય ને તો એમ કે હાલ અમારી યારે હાલ, કાંકોક નંગ લઈ જાય, કાંકોક હોશિયાર બાળક લઈ જાય, કાંકોક મિડલવાળું લઈ જાય, હાલ તું અમારી ભેગવાલ, એને ભેગો નાસ્તો કરવા, પછી તું કઈ જગ્યાએ રહેશ, હું એ બાજુ રહું, હાલો પછી સાયકલની પાર્કિંગમાં હારે હોય કે હાલીને જતો હોય તો હાલીને, રિક્ષામાં જતો હોય તો રિક્ષામાં, કે બસમાં જતો હોય તો બસમાં, એવી રીતે તો એને ફીલ જ નથી થતું, એકચ્યુઅલમાં અહીંનો છે ને, છતાંય આપણી સંસ્કૃતિ કેવી છે, આપણે લોકો કેવા છીએ કે એ વ્યક્તિને અલગ ઇન્ડિવિડ્યુઅલી રહેવા નથી દેતા, તો સેમ એઝ આપણા દેશમાં પણ એવું થયું કે જે વ્યક્તિ આવ્યા એને આપણે આપણે વિચારો, તમે 30 જણા હોય તો એ વ્યક્તિને 31માં ને તમે તમારા ક્લાસમાં સમાવી લીધો, અને અમે ટીચરે એને સમાવી લીધો અમારામાં કે અમારો સ્ટુડન્ટ છે, 200 હતા 201 થઈ ગયા, તો આખો દેશ છે, તો આખા દેશે શું કર્યું, તો કે એ પહેલાંના સમયથી એ જે પણ પ્રજા આવતી એને સમાવી લેતી અને એ પોતાની જે સંસ્કૃતિ લાવી હોય ને એને આપણે લોકોએ અપનાવી લીધી, તો કે ભારતની સંસ્કૃતિ સમન્વયનકારી અને સર્વધર્મ સંભાવ, જે પણ ધર્મનો હોય બરાબર આપણે બધા એને શું, તમે એ બાળકને પૂછશો એને તારી સરનેમ શું છે, તમે કેવા કાસ્ટના છો, બ્રાહ્મણ છો, વાણિયા છો, પૂછશો નહીં, શું કામ તમારે જેવડો છે તમને મજા આવે તમે એને ભેગું રહેવા માંડ્યા, તો કે આપણા દેશમાં શું છે, સર્વધર્મ સંભાવની વિશેષતા ધરાવે છે, પરંપરાગત સમાજમાંથી આધુનિક સમાજમાં આપણે લોકો જે છીએ હજી ગામડાની પ્રજા છે કેવી છે, પરંપરાગત એના દાદાના દાદા જે કરતા હતા એ જ આજની પ્રજા પણ કરે છે, તો કે જે પરંપરાગત આપણો જે સમાજ છે બરાબર એમાંથી ઘણા લોકો આધુનિક સમાજમાં જેના મધર ફાધર છે બરાબર એ ગામડાથી બિલોંગ કરે છે બરાબર, એ અત્યારે કેવા સમયમાં આવી ગયા, તો કે આધુનિક સમયમાં આવી ગયા, તો પહેલાં પરંપરાગતમાંથી આધુનિક સમાજ તરફ ગતિ કરતા ભારતીય સમાજમાં અનેક પરિવર્તનો આવેલા છે, ઓબ્વિયસલી આવે છે બરાબર, પહેલાં એ કેવું જીવન જીવતા હતા, તો કે શાક રોટલી ખેતરે કામ કરતા, એક બે દિવસે નાતા હતા બરાબર, તળાવ કૂવામાંથી પાણી પી લેવા જતા હતા, એ જ વસ્તુ હવે એ ક્યાં આવવા માંડ્યા, સિટીમાં, તો કે ઘરે પાણી આવે, ઘરે બાથરૂમ હોય, લેટ્રિનની ફેસિલિટીઝ હોય છે, કામ અલ વાગાડામાં જતા હતા, અહીંયા શું છે તો કે સ્કૂટર ને વેહિકલ ને પબ્લિક સર્વિસીસ છે તો એમાં યુઝ કરવા માંડ્યા, અહીંયાની બોલી અહીંની બોલી બધું એ ચેન્જીસ છે, તો શું કહે છે તો કે એ બધી વસ્તુમાં પરિવર્તન આવ્યા, બોલીમાં પણ પરિવર્તન આવે, પહેરવેશમાં પણ આવે અને એજ્યુકેશનમાં પણ આવે બરાબર, એ લોકો નથી ભણેલા ગામડામાં પણ આપણે એના ચાઇલ્ડ છે એ આપણને ભણાવશે, તો શું કહે છે કે એ સમય આધુનિક સમાજ તરફ ગતિ કરતા ભારતીય સમાજમાં ઘણા પરિવર્તનો આવ્યા, 1950ના પરિવર્તન જોવાના, અત્યારે 2020ના પરિવર્તન, હાથી ઘોડાનો ફેર છે છે, એ જ વિચારો 2000ની સાલનું પરિવર્તન હતું, 2020નું, 20 વર્ષમાં કેટલું બધું પરિવર્તન, 20 વર્ષ પહેલાં મોબાઈલો નહોતા, કલર ટીવી એ નહોતા, કાર એ રેર વ્યક્તિના હાથમાં, હાઈવે એક સોસાયટીમાં મે બી એક જ કાર હતી, 100 થી 200 ઘરમાં એક જ કાર, એક જ વ્યક્તિના ઘરે કાર હતી, તો 20 વર્ષમાં કેટલું બધું પરિવર્તન આવ્યું બરાબર, આ પરિવર્તનોની સાથે સમાજમાં કેટલીક સમસ્યાઓ પણ આવી, કઈ સમસ્યા છે એ જોશું આપણે આ ચેપ્ટરમાં, જેમાં સામાજિક છે, આર્થિક છે, પૈસા ટકે પણ છે, રાજકીય છે, પોલિટિક્સમાં પણ છે, સાંસ્કૃતિક બરાબર આપણો જે સંસ્કૃતિ છે, સાંસ્કૃતિક સંસ્કૃતિને, સાંસ્કૃતિક એટલે શું, માનવીએ પોતાની બુદ્ધિ કલા કૌશલ્યો દ્વારા જે કંઈ મેળવ્યું છે અને જે કંઈ સર્જન કરેલું છે એને કહેવાય સાંસ્કૃતિક વારસો, જે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલું છે, આ તફાવત આપણે ચેપ્ટર નંબર પહેલામાં ભણ્યા હતા બેટા, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો બરાબર વગેરે ક્ષેત્રોની સમસ્યાનો સમાવેશ કરી શકાય. આ પ્રકરણમાં આપણે બે સામાજિક સમસ્યા ભણશું, એક સાંપ્રદાયિક અને એક જ્ઞાતિવાદ.
સાંપ્રદાયિક એટલે શું? તો કે જો નીચે તમને આપ્યું છે એમાં હમણાં સમજાવું છું. દેશને સ્વતંત્રતા આપવા માટે વિવિધ ધર્મ, જાતિ, ભાષા ધરાવતા લોકોએ સહિયારો, સહિયારો એટલે કોઈ એક વ્યક્તિ ઇન્ડિવિડ્યુઅલી નહોતી કે આજ મારા દેશને આઝાદ કરવો છે, એમ તમે આઝાદ ન કરી શકો. તમે નોર્મલી એક ક્વેશ્ચન હોય ને 30 જણા વચ્ચે તમે બેઠા હોય તમે એક ક્લાસમાં, તો તમને એક વ્યક્તિને પ્રોબ્લેમ હોય ને તો તમે એક વ્યક્તિ ઊભા થાવ ને તો અમે શું કહી દે, નીચે બેસ જા, પટપટ કરમાં તું, ભણવામાં ધ્યાન દે, અમે એને 3 શબ્દ સમજાવી દો. પણ તમારા 30માંથી જો 5 સ્ટુડન્ટ ઊભા થાય તો હું એ પ્રશ્નને થોડોક લાઇટલી ન લો. ઓકે બેટા, તમને 5 પ્રોબ્લેમ છે, ચાલો હું કહું છું. પણ તમારા 30માંથી જો 15 વ્યક્તિ ઊભા થાય, બરાબર, કદાચ 10 થી 12 વ્યક્તિ ઊભા થાય ને, તો એ હું બીજા ટીચરને શેર કરું કે ભાઈ જુઓ તો આ ક્લાસમાં ડી ક્લાસમાં આ પ્રોબ્લેમ થાય છે, શું કરશું આપણે, મેડમને વાત કરશું. બરાબર, તો શું કહે છે કે જો દેશને સ્વતંત્રતા અપાવવા માટે વિવિધ ધર્મ, જાતિ, ભાષા ધરાવતા લોકોએ સહિયારો, બધાએ ભેગા મળીને પુરુષાર્થ કર્યો. પુરુષાર્થ એટલે આપણને ખબર જ છે, અનહદ મહેનત કરી અને તેમના પ્રયત્નોના પરિણામે આપણને આ મહામૂલી, મહામૂલી એટલે આપણે ઈ સિચ્યુએશનમાં રહ્યા નથી એટલે આપણને ખબર પડે નહીં, બહુ જ ખરાબ સિચ્યુએશન હતી એ સમયે. તો કે એ લોકોએ જે મહેનત કરેલી છે એના લીધે જ આપણને એક બહુ જ સરસ સ્વતંત્રતા મળેલી છે, અમૂલ્ય સ્વતંત્રતા. સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન જોવા મળેલા સદભાવ, એકબીજા પ્રત્યે ભાવ હતો, એકતા હતી, સહિષ્ણુતા હતું વગેરેમાં સ્વતંત્રતા બાદ ઓટ આવી હોય તેવું જણાય છે. એ આંદોલનમાં જે બધી વસ્તુ હતી ને એ લોકોમાં એકબીજા પ્રત્યે ભાવ હતો, સહિષ્ણુતા હતું, એકબીજાને પૂછી કરીને ચાલતા હતા, એ અત્યારે શું થઈ ગયું છે? તો કે અત્યારે ઓટ એટલે અત્યારે એ કમી, ખોટ જોવા મળે છે અત્યારના લોકોમાં. જાતિગત ઝઘડાઓ, જાતિ જાતિમાં તો ઝઘડા થતા, આપણા ઘરમાંય ઝઘડા થતા હોય, સોસાયટીમાંય થતા હોય, તો જાતિ જાતિ વચ્ચે તો ઝઘડા થતા જ હોય, જાતિગત ઝઘડાઓ. બીજું, કો કેમ કે મારી જાતિ અલગ, કો કેમ કે મારી જા અમારી જાતિમાં આમ નહીં બોલવાનું, આમ શબ્દ ઓલા ખબર છે રામલીલા પિક્ચરમાં, પિક્ચરના નામ ઉપર કંઈક ઓપોઝ થયું હતું કે આ નામ નહીં રાખવાનું, કરણી સમાજનું ને એવું કંઈક હતું, મને બહુ યાદ નથી, પણ એ વખતે નામ માટે પણ કંઈક પ્રોબ્લેમ થયો હતો. બરાબર, પછી એના પછી છે ને એક બીજું પિક્ચર હતું કે જે પિક્ચર રિલીઝ જ નહોતું થવા દીધું આપણે અહીંયા ગુજરાતમાં, એ કોઈક પ્રદેશ લોકોએ કંઈક છે ને કંઈક કર્યું હતું, વિરોધ કર્યો હતો. તો શું કહે છે? તો કે જાતિગત ઝઘડાઓ, સાંપ્રદાયિક ઘર્ષણ, એ નીચે સમજાવીશ, પ્રાદેશિક હિંસા, પ્રદેશ પ્રદેશ વચ્ચે હિંસા થતું હોય, હિંસા કોણ કરાવે, હિંસા એટલે હથિયાર ઉપાડવું કોણ કરે, તો કે અમુક વ્યક્તિ કેવા હોય, છાના છુપા આની વાત આને કરે, આની વાત આને કરે, એટલે ખબર જ છે કે આ વ્યક્તિ ઝઘડાડો છે ને, એટલે એ વ્યક્તિ શું થશે? તો કે હાથે કરીને ઝઘડો ઊંચો કરશે અને હથિયાર ઉપાડે. તો પ્રદેશ પ્રદેશ વચ્ચે છે ને ઘણી બધી વખત હુલ્લડ થતા હોય. બરાબર, એ શું કામ હુલ્લડ થતા હોય? એ જે હુલ્લડ કરનાર વ્યક્તિ હોય ને એને અમુક વસ્તુ ખબર જ ન હોય, એનો પાછળના વ્યક્તિ હોય ને એના દ્વારા હુલ્લડ થયું હોય. તો કે પ્રાદેશિક હિંસા એ આ ચેપ્ટરમાં આવશે નીચે, વગેરે જેવા દેશમાં શાંતિ અને વિકાસને અવરોધતા નકારાત્મક પરિબળો જોવા મળે છે. આ આપણા પોલિટિક્સને વધારે ખરાબ કરવા માટે પ્રદેશ પ્રદેશ વચ્ચે ઘણી બધી જે પાર્ટીઝ હોય, પાર્ટીઝ ભાજપ છે, પછી આમ આદમી પાર્ટી છે, એવી ઘણી બધી પાર્ટી જે તમારે ચેપ્ટર નંબર 12માં 9th આવતું 1526 સમથિંગ કંઈક છે આપણા દેશમાં અલગ અલગ પાર્ટી, ખબર છે, ઓલી નેશનલ, ઉભા રહેજો એક જ મિનિટ, એ પાર્ટીના તો ઘણા બધા નામ યાદ હતા. હા જો 1593 પક્ષો છે ભારતમાં, બરાબર, એમાં આપણે જોયું હતું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, કોમ્યુનિટી પાર્ટી ઓફ ઇન્ડિયા, કોમ્યુનિટી પાર્ટી ઓફ ઇન્ડિયા માર્ક્સિસ્ટ, ઓલ ઇન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ, રાષ્ટ્રીય જનતા દળ, જનતા દળ યુનાઇટેડ, સમાજવાદી, શિવસેના, રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી, એવી ઘણા બધા જે પક્ષો છે, બરાબર બેટા, એ બધા શું કરે? તો કે એકબીજાને પાર્ટીના જે અધ્યક્ષ હોય એને એકબીજા કરતાં વધારે આગળ ન આવવા દેવા હોય ને, એટલે આવી રીતે હિંસા કરાવતા હોય પ્રદેશ પ્રદેશ વચ્ચે. તો જેથી કરીને શું થાય કે પોતાની પાર્ટીને ઊંચું કરવા માટે એનો નુકસાન કોને થાય? તો કે આમ આદમીને.
બરાબર, શું કામ કે હુલ્લડ ને એવું બધું થાય તો એમાં પબ્લિક વધારે રોષે ચડે એકબીજા પાર્ટીના વિરોધ પક્ષમાં, બરાબર, અને રોષે ચડે, લાગે ને બસ સળગાવે ને આવી બધી વસ્તુ કરે. એમાં શું થાય તો કે આપણા જે દેશની જે શાંતિ છે, જે વિકાસ, કેમ કે જો સળગાવે ને એવી, અને એ સળગાવે શું તો કે પબ્લિક પ્રોપર્ટીઝ, જો બસ ને એવું બધું સળગાવે, કાપોત મોટા મોટા જે ભવનો હોય ને સરકારી, એ બધું સળગાવે તો દેશનો જે વિકાસ થયો તો બરાબર એ શું થઈ જાય, નુકસાન. કેમ કે એમાં ઘણા બધા વ્યક્તિઓ ડેથ થઈ જાય તો એને સરકાર પૈસા દેશે, તો જે પૈસા સરકારે ડેવલપમેન્ટમાં બીજી જગ્યાએ વાપરવાના હતા એ બધા ક્યાં વાપરી નાખ્યા, આમાં વાપરી નાખ્યા, તો ડેવલપમેન્ટ સ્ટોપ થઈ ગયો, વિકાસ સ્ટોપ થઈ ગયો, અને દેશમાં જે શાંતિ હતી એ શું થઈ ગઈ. હવે આ શું થાય કે અહીંયા આ પ્રોબ્લેમ થઈને આને જોઈને બીજા પ્રદેશના લોકો બીજી રીતે ઉંચાવે કે જો અહીંયા આવું કર્યું સરકાર, આ સહાય કરી આપણે આવું કરીએ, તો આવું આવી રીતે શું થાય તો કે દેશમાં શાંતિ અને વિકાસને અવરોધે અવરોધતા બરાબર નકારાત્મક પરિબળો જોવા મળે છે, જે દેશ માટે સામાજિક સદભાવ, સમાજમાં જે ભાવ હતો બધા વ્યક્તિને એકબીજા પ્રત્યે સારો, બિન સાંપ્રદાયિકતા, લોકશાહી મૂલ્યો, રાષ્ટ્રીય એકતા, જે બધું હતું આપણા દેશમાં બરાબર, લોકશાહી હતો, બહુ સદભાવ હતો, સાંપ્રદાયિકતા બરાબર, બિન સાંપ્રદાયિકતા, આ બધું જે હતું એકતા બધું, એ બધા સામે શું થયું તો કે ગંભીર પડકારો ઊભા થાય છે. એ બધી જે વ્યવસ્થિત રીતે ચાલતું એ પ્રોપર ચાલતું હોતું નથી. બરાબર સ્ટુડન્ટ્સ, આ જે પેરેગ્રાફ છે પહેલો અને બીજો એ આખો હોમવર્કમાં લખવાનો છે એક વખત. નમસ્કાર.